गुड आफ्टरनून बाळको, કેમ છો? મજામાં? ઓનલાઈન દ્વારા અભ્યાસ કરવાનો ગમે છે ને કે નથી ગમતો? ગમે છે ને? હા કે ના? હા, શું બોલવાનું? હા. હવે ધોરણ કે છે? ધોરણ કયો છે બાળકો? કેજી. વિષય અંગ્રેજી. વિષય કયો છે બાળકો? અંગ્રેજી. 7/9/2020 વાર થયો છે આજે મંગળવાર. આજે કયો વાર થયો બાળકો? મંગળવાર. मंगलवार पहला कयो वार आवे? सोमवार. अने मंगलवार पछी कयो वार आवे बाळको? बुधवार. हवे हरोळमां जुदा मूळाक्षर पर चेको करो. शुं छे बाळको? हरोळमां जुदा मूळाक्षर पर शुं करवानुं छे आपणे? चेको. अलग मूळाक्षर एटले केवुं छे? हरोळमां जुदा मूळाक्षर पर शुं छे बाळको? चेकानी सारी. हवे अहींया तमने शुं आपेलुं छे? जी फॉर गन, एच फॉर हाउस, आई फॉर आइसक्रीम, जे फॉर जॉकर, के फॉर काइट. हवे तमने अहींया आपेलुं छे, आपणे आ ज लाइनमां आपणे शुं करवानुं छे? मूळाक्षर अहींया जोवाना छे. अहींया शुं छे? जी. तो अहींया तमने एवो जे क्यां जोवा मळे छे? मळे छे जोवा. ए तमने क्यारे समजाशे? મૂળાક્ષરને ત્યારે તમે ઓળખતા શીખશો જ્યારે તમને એબીસીડી એ ટુ ઝેડ બોલતા આવડશે અને લખતા આવડશે. ત્યારે તમે શું કરશો? મૂળાક્ષરને ઓળખી શકશો. બરોબર. આ કયો મૂળાક્ષર કહેવાય? એચ ફોર હાઉસ. આ કયો મૂળાક્ષર કહેવાય બાળકો? તો કે ફોર કાઈટ. અને કયો મૂળાક્ષર કહેવાય? આઈ ફોર આઈસ્ક્રીમ. અને કયો કહેવાય? જી ફોર ગન. અને શું કહેવાય? જે ફોર જોકર. જોકર એટલે જોકર. જોકર જોયું છે ને? જે ફોર જોકર થાય, જે ફોર જગ પણ થાય. જગ જોવો છે ને? પાણી ભરવાનો જગ હોય છે ને? જમવા બેસે ત્યારે મમ્મી પાણી ભરાવે છે ને જગમાં, એને શું કહેવાય? જે ફોર જગ. હવે અહીંયા શું છે? હરોળમાં જુદા મૂળાક્ષર ઉપર શું કરવાનું છે? ખોટાની નિશાની. ખોટું. ખોટું એટલે શું કરવાનું? આપણે ચેકો કરવાનું. શું કરવાનું? અહીંયા તમને જી આપ્યો છે. હવે આવો જી અહીંયા લાઈનમાં છે, જોવા મળે છે? મળે છે ને? આને શું કહેવાય? જી. આને પણ શું કહેવાય બાળકો? જી ફોર ગન. આને કહેવાય જી? ના. એટલે આની પર આપણે શું કરવાનું? હરી નિશાની. થઈ ગયું? સમજાવ્યું બાળકો? મેં તમને અહીંયા સમજાવી, આપણે ચેકો કર્યો, પછી આને જી કહેવાય. આવો આપેલો છે ને જી, એટલે આપણે અહીંયા શું કરવાનું? અહીંયા કશું કરવાનું નહીં. અહીંયા શું કરવાનું? ખોટાની નિશાની. હવે અહીંયા જુઓ, અહીંયા શું છે? એચ ફોર હાઉસ. શું આપેલું છે બાળકો? એચ ફોર હાઉસ. અહીંયા એચ ફોર હાઉસ છે. તમને આ લાઈનમાં એચ ફોર હાઉસ ક્યાં જોવા મળે છે બાળકો? મળે છે જોવા? મળે છે. અને કહેવાય એચ? હા. અને કહેવાય એચ ફોર હાઉસ? હા. અને કહેવાય ના? એટલે આપણે શું કરીશું? ખોટાની નિશાની. અને કહેવાય એચ ફોર હાઉસ? હા. અને કહેવાય ના? એટલે આપણે શું કરીશું? ખોટાની નિશાની. થઈ ગયું. પહેલા આપણે શું કર્યું? જી ફોર ગન ને ઓળખી એની પર શું કર્યું બાળકો? અલગ મૂળાક્ષર ઉપર આપણે શું કર્યું? અલગ. હરોળમાં જુદા મૂળાક્ષર છે. હરોળ એટલે શું કહેવાય? આ લાઈન. હરોળ એટલે સીધી લાઈન. આ તમને એક સરખી લાઈન છે, ફરતી એક સરખી લાઈન જોવા મળે છે. તો એમાં શું છે? હરોળમાં અલગ મૂળાક્ષર છે. બરોબર. તમને અહીંયા જોઈ લેવાનું શું આપેલું છે હરોળમાં? જી. જી તો છે. હવે એમાં અલગ મૂળાક્ષર કયો બાળકો આપેલો છે? એટલે તમારે અલગ જે મૂળાક્ષર હોય એની પર શું કરવાનું? તમારે ખોટાની નિશાની. એ તમે ક્યારે કરી શકશો? જ્યારે તમે મૂળાક્ષર ઓળખશો અને એને બોલતા આવડશે, ઓળખતા આવડશે, ત્યારે તમારે શું કરશો? આ તમને સમજાશે કે સમજાશે નહીં. હવે આની જગ્યાએ તમે અહીંયા જો ચેકો કરશો, આની પર ખોટાની નિશાની કરશો, તમારો જવાબ કેવો પડે બાળકો? ખોટો. હવે અહીંયા જુઓ શું છે? આઈ ફોર
कशु समझाशे पण नहीं पढ़सो नहीं बाळको हा के ना